કોરોના વાયરસની મહામારીથી જીતવા માટે માત્ર લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ અંગે જાગૃતિ એકમાત્ર વિકલ્પ છે, ત્યારે એક તરફ રાંદેર વિસ્તારને 54,000 લોકો સાથે માસ ક્વોરન્ટાઇન એરિયો બનાવવામાં આવ્યો છે, તો બીજી બાજુ રાંદેર વિસ્તારને અડીને આવેલા મોરા ભાગળ વિસ્તારના બજારમાં લોકોની ભીડ શાકભાજી લેવા માટે એકત્રિત થાય છે અને એ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે નથી પહેરેલું કોઈ માસ્ક કે નથી કોઈ સોશિયલ ડિસ્ટન્સ અંગે જાગૃત. અમે તમને દ્રશ્યમાં બતાવી રહ્યા છે તે રાંદેર વિસ્તારને અડીને આવેલા મોરા ભાગળ વિસ્તારના બજારોમાં લોકોની ભીડ શાકભાજી લેવા એકત્રિત થાય છે અને એ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર. લોકોના ટોળે ટોળા શાકભાજી લેવા માટે એકઠા થાય છે અને લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક રાખ્યા વગર જ એકઠા થાય છે. લોકલ ટ્રાન્સમિશનના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક થઈ ગયું છે. આજે પાંડેસરા, બેગમપુરા અને અડાજણમાં વધુ 3 કેસ નોંધાયા છે, જેમાં 3ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, જેથી ચેપ ક્યાંથી લાગ્યો છે તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ વધુ ન ફેલાય તે અંગે ખૂબ જ તકેદારી લેવામાં આવી રહી છે. કોરોના વાયરસની મહામારીથી જીતવા માટે માત્ર લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ અંગેની જાગૃતિ એક જ માત્ર વિકલ્પ છે, તે લોકો જેટલું જલ્દી સમજી શકે તેટલું સારું છે. નહીં તો એપીએમસીને જે રીતે બંધ કરવામાં આવ્યું છે તેવી જ રીતે મોરા ભાગળના બજારને પણ બંધ કરવાનો આવશે, તેમાં કોઈ નવાઈની વાત નથી.